નમસ્કાર મિત્રો, મારું નામ યશ ઠાકર છે. હું શ્રી રાંબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ 3માં અભ્યાસ કરું છું. આજે આપણે સીયુએસ 3 ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં એકમ 1 સમાવેશી શિક્ષણનો પરિચયમાં આગળ વધીશું. સમાવેશી શિક્ષણના પરિચયમાં 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી પહેલો સમાવેશી શિક્ષણ, અર્થ, સંકલ્પના અને જરૂરિયાત. બીજો મુદ્દો છે સમાવેશનનો ઇતિહાસ, અલગપણાથી સમાવેશન તરફનો બદલાવ. સામાજિક સમાવેશન, અર્થ, સંકલ્પના અને જરૂરિયાત. ચોથો મુદ્દો છે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો, સુગમતા, સમતા, સુસંગતતા, સહભાગિતા અને સશક્તિકરણ. આજે આપણે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોમાં આગળ વધીશું. મુદ્દો 1.4 સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો. સુગમતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એક્સેસિબિલિટી. સમતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી. સુસંગતતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ રિલેવન્સ. સહભાગિતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ પાર્ટિસિપેશન. સશક્તિકરણનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એમ્પાવરમેન્ટ. ઉચ્ચ શિક્ષણમાં સમાવેશી શિક્ષણ અને અધ્યાપન એ અર્થપૂર્ણ, સુસંગત અને બધાને સુગમ છે તેવા શિક્ષણમાં વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે અધ્યાપન શાસ્ત્ર, અભ્યાસક્રમ અને આકારણીની રચના એ વિતરણની રીતોનો સંદર્ભ આપે છે. તે વિવિધતાના સ્ત્રોત તરીકે વ્યક્તિગત અને વ્યક્તિગત તફાવતના દૃષ્ટિકોણને સ્વીકારે છે, જે અન્યના જીવનને અને અધ્યયનની સમૃદ્ધિ કરી શકે છે. સંશોધનો બતાવે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગખંડો અને સમુદાયો માટે સમાવેશી શિક્ષણ કાર્ય કરે છે. નાના ફેરફારો મોટા પરિવર્તનો તરફ દોરી જાય છે, જે વર્ગખંડ અને શાળા પ્રણાલીને એક નવી લહેર લાવી શકે. જોકે સમાવેશનની જુદી જુદી સમજૂતીઓનો અર્થ એ છે કે કેટલાક શિક્ષકો નવી પહેલને અમલમાં મૂકવા માટે સંઘર્ષ કરતા હોય છે. સમાવેશન એટલે યોગ્ય પર્યાવરણ પ્રદાન કરવું અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, જેમાં પૃષ્ઠભૂમિ, ઓળખ અથવા અન્ય સામાજિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધા વિના દરેક મૂલ્ય અને આદર વધે, તેમજ સફળ થવા માટે સખત મહેનત કરવાની સમાન તક પ્રાપ્ત થાય. અધ્યયન અને અધ્યાપનના દ્રષ્ટિકોણથી અભ્યાસક્રમમાં આયોજન કરવાની જરૂર છે, જે અધ્યાપન વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે. સમાવેશી અધ્યયન, સમાવેશી અધ્યાપન અને સમાવેશી આકારણીને ટેકો આપવા માટે નીચેના સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે, જેને હવે આપણે વિસ્તારપૂર્વક સમજીશું. સૌથી પહેલો સિદ્ધાંત છે સુગમતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એક્સેસિબિલિટી. ફ્લેક્સિબલ લર્નિંગ ફોર ઓપન એજ્યુકેશન સમાવેશી રચનાને વ્યાખ્યાયિત કરે છે કે આ એક એવી રચના છે જે ક્ષમતા, ભાષા, સંસ્કૃતિ, જાતિ, વય અને માનવ તફાવતના અન્ય સ્વરૂપોને સંદર્ભમાં માનવ વિવિધતાની સંપૂર્ણ શ્રેણીને ધ્યાનમાં લે છે. વિકલાંગતા એ ઉપયોગકર્તા અને પ્રણાલી અથવા પર્યાવરણની જરૂરિયાતો અને પસંદગીઓ વચ્ચે મેળ સંપાદિત કરતી નથી. તેથી સુગમતા એ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને પસંદગીઓના સમાયોજન માટે પ્રણાલી અથવા પર્યાવરણની ક્ષમતા છે. સુગમતા એક્સેસિબિલિટીમાં મહત્તમ પહોંચ પ્રાપ્ત કરવા માટે રચનાત્મક પ્રણાલીનો સમાવેશ થાય છે. સમાવેશન એટલે દરેકને શક્ય હોય ત્યાં સુધી સમાન પહોંચ અને તકો ઉપલબ્ધ કરવાના છે. શિક્ષણમાં સુગમતા એટલે તે અવરોધોને ઘટાડવા અને તેને દૂર કરવાનો સમાવેશ કરે છે, જે નીચેના ઘટકોમાં જોવા મળે છે. પરંપરાગત અને ડિજિટલ શૈક્ષણિક સામગ્રીઓ, અધ્યાપન અને અધ્યયનની પ્રવૃત્તિઓ, કસોટીઓ, આકારણીઓ અને મૂલ્યાંકનો. સુગમતા એ કોઈ પણ એવા બિનજરૂરી અવરોધોની રચના કરવા વિશે જણાવે છે જે વ્યક્તિને રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું મુશ્કેલ બનાવે છે. વર્ષ 2018માં રજૂ કરવામાં આવેલા નિયમોનો અર્થ એ છે કે જાહેર ક્ષેત્રની સંસ્થાઓએ સુગમતાના કેટલાક માપદંડોને પૂરા
પાડવા એ કાનૂની જરૂરિયાત છે. વિકલાંગતાનું સામાજિક પ્રતિમાન સૂચવે છે કે સમાજ અથવા વાતાવરણ વ્યક્તિને વિકલાંગ બનાવે છે, નહીં કે તેમની ક્ષતિ અથવા તફાવતને કારણે તે વ્યક્તિ વિકલાંગ બને છે. ઉદાહરણ તરીકે વિડીયો ઉપર કેપ્શન ના આપવું એ ઘોંઘાટવાળા વાતાવરણમાં જોતા કોઈ પણને ગેરલાભ કરશે. પરંતુ કેપ્શનનો અભાવ શ્રવણ મંદો અને સાંભળવામાં મુશ્કેલી હોય તેવા વ્યક્તિઓને દરેક સમયે ગેરલાભ આપે છે. સુગમ્ય જગ્યાઓ. ખાતરી કરો કે દરેક વર્ગખંડ કે જેની જરૂરિયાત હોય તે વ્હીલચેર અને હલનચલનના સાધનોનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા સુગમ્ય કે સુલભ હોય. અન્ય હલનચલનના મુદ્દાઓ પણ ધ્યાનમાં લો. દાખલા તરીકે ઢાળવાળી જગ્યાનો ઢોળાવ, બેસવાની સુગમતા, ગંતવ્ય સ્થળની પાર્કિંગનું અંતર, ભારે દરવાજા વગેરે. સુગમ્ય સંસ્થા તે છે જે બધા વિદ્યાર્થીઓ માટે સ્વતંત્રતા આપે. ઉત્પાદકતા વધારે, આધારનો ખર્ચ ઘટાડે, સામેલગીરી, જાળવણી અને સિદ્ધિમાં સુધારો કરે. સાચી સુગમતાનું નિર્માણ કરતી વખતે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ, જે નીચેની વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ છે પરંતુ મર્યાદિત નથી. ભાષા. ક્ષમતાની ધારણાઓ પર ચાલતી ભાષાને ટાળો. જેમ કે મારે દરેકને હવે ઊભા રાખવાની જરૂર છે, તેના બદલે જો તમે સક્ષમ હોવ તો કૃપા કરીને મારી સાથે ઊભા રહો, એવી ભાષાનો પ્રયાસ કરો. બીજું છે લાઇટિંગ. અમુક પ્રકારના પ્રકાશ કેટલીક વિકલાંગતાઓને ઉત્તેજિત કરી શકે છે, જેમ કે આંચકીઓનો વિકાર. તેથી ફ્લોરસન્ટ લાઇટિંગ, સ્ટ્રોબ લાઇટ્સ અને ફ્લેશ ફોટાઓનો ઉપયોગ ટાળવો મહત્વપૂર્ણ છે. ત્રીજું છે વિશ્રામ ખંડો. એવા વિશ્રામ ખંડો હોવા જોઈએ કે જે ભૌતિક દ્રષ્ટિએ સુલભ અને જાતિ આધારિત યોગ્ય હોય, તો જ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ તેનો સુગમ ઉપયોગ કરી શકે. પછી છે પ્રારૂપ. ઉપયોગ માટે દ્રશ્ય અને બિનદ્રશ્ય એમ બંને વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ. ઇન્ટરપ્રિટેશન. ખાસ કરીને કોઈ કાર્યક્રમમાં શ્રવણમંદ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ માટે ભારતીય સાંકેતિક ભાષા, ઇન્ડિયન સાઇન લેંગ્વેજ માં ઇન્ટરપ્રિટેશન અને કોમ્યુનિકેશન એક્સેસ રિયલ ટાઈમ, ટ્રાન્સલેશન, કેપ્શન ઉપલબ્ધ હોવું જોઈએ, જેનું પૂર્વ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જો કે આ સૂચિ વ્યાપક છે, તે સુગમતાની ખાતરી કરવા માટે દરેક વ્યૂહરચનાને આવરી લેતી નથી. એવું બહુ ઓછા સમય માટે બનશે કે સુગમતા એકદમ સંપૂર્ણ સ્વરૂપે હોય. તેથી તમામ સંભવિત અવરોધો વિશે પારદર્શિતા રાખવી અને નવી સુગમતાની આવશ્યકતાઓને ધ્યાન પર લાવવામાં આવે ત્યારે લવચીક રહેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અલગ જગ્યાઓ. સંવેદનાત્મક આવશ્યકતાઓવાળા વ્યક્તિઓ માટે શાંત સ્થળની સુગમતા એ સમાવેશનનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ છે. પરિવહન. પેરાટ્રાન્સિટ અથવા અન્ય સેવાઓ માટેની ગોઠવણ કરવાની જરૂર પડી શકે. જો પરિવહન પ્રદાન કરી શકાતું ન હોય તો વિડીયોના વિકલ્પો પ્રદાન કરી ઘરે જ અધ્યાપન આપવું ખૂબ જ મહત્વનું છે. લેખિત સામગ્રી. તે મહત્વપૂર્ણ છે કે બધી લેખિત સામગ્રી સુલભ કે સુગમ સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવે. બીજો સિદ્ધાંત છે સમતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી. વિદ્યાર્થીઓ જે શિક્ષણની ગુણવત્તા મેળવે છે તે તેમના જીવનની ગુણવત્તાના વર્ષોથી સીધી જ જોડાયેલી હોય છે. ખાસ કરીને પ્રારંભિક શિક્ષણમાં બાળકના ભાવિને આકાર આપવાની શક્તિ હોય છે અને તેમના માટે વધુ સંસાધનો ઉપલબ્ધ છે તે વધુ સારું છે. આ કારણોસર શિક્ષકોએ નાની ઉંમરના વિદ્યાર્થીઓને શાળામાં સફળતા મેળવવામાં વચ્ચે આવતા કોઈ પણ અવરોધોને દૂર કરવા એ ખૂબ જ મહત્વનું છે. તે માટેની ચાવી એ સમતા છે.
સમતા એટલે ગરીબી અથવા મર્યાદિત પરિવહન જેવા સંભવિત અવરોધોને સંબોધતા વિદ્યાર્થીઓને વ્યક્તિગત ટેકો આપવાનો અર્થ. ગર્ગ વોરેલ 2016માં પોતાના સંશોધનમાં એવું તારણ આપે છે કે 97% શિક્ષકો સહમત છે કે સમતા મહત્વપૂર્ણ છે, પરંતુ ઘણા શિક્ષકો પોતાના વર્ગખંડોમાં તેના માટે કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય કરવું તે જાણતા નથી. પરંતુ એકવાર તે શિક્ષકો શાળાઓમાં સમતાને પ્રોત્સાહન આપવા માટેની યોગ્ય વ્યૂહરચનાઓ શીખી જાય, પછી તેઓ ખાતરી કરી શકે છે કે દરેક વિદ્યાર્થી તેમની ક્ષમતા સુધી પહોંચવા માટે તૈયાર થાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ એવી વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સામાજિક સમતા એટલે લોકોના જૂથોમાં ટાળી શકાય તેવા અથવા ઉપચારાત્મક તફાવતોની ગેરહાજરી. સમતા સામે સામાન્યતા અથવા સમાનતાને પ્રાધાન્ય આપતી શાળાઓ તેમના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુરૂપ છે અને તેમના વિશિષ્ટ પડકારોને દૂર કરવા સંસાધનો પ્રદાન કરે છે. ટૂંકમાં સમતા એટલે અનુકૂલનશીલ, વ્યક્તિ કેન્દ્રિત અને વ્યાજબી. રેસ મેટર્સ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે સમતા હાંસલ કરવાનો માર્ગ દરેક સાથે સમાન રીતે વર્તે તો તે પૂર્ણ થશે નહીં, પરંતુ દરેકની સાથે સમાન રૂપે અથવા તેમના સંજોગો પ્રમાણે ન્યાયપૂર્વક વર્તન કરીને સમતા પ્રાપ્ત થશે. સમતા એ વધુ વિચારશીલ છે અને જ્યારે તે સખત મહેનત કરે છે ત્યારે તે નુકસાનને દૂર કરવામાં વધુ સારી છે. જ્યારે સમાનતા એક પ્રશંસનીય લક્ષ્ય છે જે વધુ અસરકારક પરિણામ માટે શાળાના લક્ષ્યને સમતા તરફ બદલવાનો પ્રયાસ કરે છે. સ્કોલેસ્ટિક ટીચર્સ અને પ્રિન્સિપાલના અહેવાલ મુજબ શાળાઓમાં સમતા માટે અવરોધો નીચે મુજબ છે: પારિવારિક સંકટ, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, આરોગ્ય સંભાળનો અભાવ, ભૂખ્યા શાળામાં આવવું, બેઘર અથવા અસ્થાયી આશ્રમમાં રહેવું, હજી અંગ્રેજી ભાષા શીખી રહ્યા હોય તે. તમારા વર્ગખંડમાં સમતાને અવરોધતા પડકારોને ઓળખવા અને તેનું નિરાકરણ લાવવું એ પ્રથમ પગથિયું છે. કોઈ પણ મુદ્દાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરો કે જે તમારા વિદ્યાર્થીઓને શાળામાં સફળ થવામાં અવરોધરૂપ બની રહ્યા છે. કદાચ તમે ઓછી આવક ધરાવતા સમુદાયમાં અથવા તમારા વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી અંગ્રેજી ભાષા શીખનાર છે તેને ભણાવશો. વિદ્યાર્થીઓની વ્યક્તિગત આવશ્યકતાઓનું મૂલ્યાંકન કરીને તમે તેમને શૈક્ષણિક સિદ્ધિ માટે જરૂરી સહાય પૂરી પાડો તો તમે સમતાની ખૂબ નજીક છો. સારાંશ રૂપે શિક્ષણમાં સમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કેટલાક ફાયદા છે જે નીચે મુજબ છે: પરીક્ષામાં ઉચ્ચ ગુણાંકન, સારું સ્વાસ્થ્ય, મજબૂત સામાજિક વાતાવરણ, લાંબુ જીવન, આર્થિક વૃદ્ધિ. સમતા અને સમાનતા વચ્ચેના તફાવતને સમાવેશી વર્ગખંડ બનાવવાનું પ્રથમ પગથિયું છે. જ્યાં દરેક બાળક સફળ થઈ શકે ત્યાંથી શિક્ષક સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓને અવરોધતા પડકારોને સારી રીતે નિવારવા માટે પગલાં લઈ શકે છે. તમારા વર્ગખંડમાં સમતાને પ્રોત્સાહન આપવા અને દરેક વિદ્યાર્થીને સફળ થવા માટે નીચેની 5 ટિપ્સને ધ્યાનમાં લો. યાદ રાખો કે દરેક બાળક વિવિધતા ભરેલું હોય છે અને જરૂરિયાતો અનન્ય હોય છે. વિદ્યાર્થીઓ જે પડકારોનો સામનો કરે છે તેનું મૂલ્યાંકન કરો અને જો જરૂરી હોય તો ટેકો અથવા સંસાધનોને પ્રદાન કરો. તમારા વર્ગખંડનું વાતાવરણ એવું બનાવો કે જ્યાં દરેક વિદ્યાર્થીને એવું લાગે કે તેને કોઈ સાંભળે છે અને સમજે છે. તેમને અયોગ્યતા સામે બોલવા
માટે પ્રોત્સાહિત કરો, અને જો તેઓ ઘરે અથવા વર્ગખંડમાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો તે બધું તમને જણાવે. સમતા સાથે સંકળાયેલા પડકારોને દૂર કરવા માટે માતા પિતાની સામેલગીરી એ ખાસ કરીને મદદ કરનારી રીત છે. માતા પિતા સાથે મુક્ત પ્રત્યાયન કરો અને તેમને તેમના બાળકના શિક્ષણમાં સામેલ કરવા માટે સ્વયંસેવક અથવા શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. શાળાના સભ્યો માટે શાળામાં સમતા પ્રશિક્ષણ પ્રદાન કરો કે જેથી શિક્ષકો જાણે કે સામાન્ય અવરોધોને કેવી રીતે હલ કરવો જોઈએ. વિવિધતા અને સમાવેશનની પ્રવૃત્તિઓ તેમજ તમારી શાળાના અભ્યાસક્રમમાં પૂર્વગ્રહ સામેના પાઠો ઉમેરો, જેથી દરેક વિદ્યાર્થીને એવું લાગે કે બધું તેમના માટે જ છે. ત્રીજો સિદ્ધાંત, સુસંગતતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ રિલેવન્સ. સમાવેશી શિક્ષણ એ છે જે નિયમિત વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શક્ય તેટલી હદ સુધી બિનવિકલાંગ વિદ્યાર્થીઓ સાથે ભણાવવું. આવા બાળકોને ઓર્થોપેડિક, બૌદ્ધિક, ભાવનાત્મક, દ્રશ્ય મુશ્કેલી અથવા શ્રવણ સાથે સંકળાયેલા વિકલાંગતા હોઈ શકે છે. સમાવેશી શિક્ષણ એ વિશિષ્ટ વિદ્યાર્થીઓની વસ્તીના તે વર્ગ સાથે સારી રીતે કામગીરી બજાવી શકે છે જેની વિકલાંગતા વર્ગખંડની ગોઠવણી સાથે સુસંગત છે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળા પછીના જીવન માટે સામાજિક રીતે વધુ સારી રીતે તૈયાર કરવા માટે હોય છે. જે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓની વધુ સમજ મેળવવા માટે શાળાના અન્ય વિદ્યાર્થીઓને પણ મદદ મળી શકે. સુસંગતતા એટલે જે કંઈ કરવામાં આવી રહ્યું છે અથવા જે કહેવામાં આવી રહ્યું છે તેમના માટે તે કેટલું યોગ્ય છે, જે થઈ રહ્યું છે અથવા જેની વાત કરવામાં આવી રહી છે તેની સંબંધિતતા કે ઉપયોગીતાનું પ્રમાણ, ઉપયોગકર્તાની જરૂરિયાતોને સંતોષતી સામગ્રીને પુનઃપ્રાપ્તિ કરવાની ક્ષમતા. સુસંગતતા એ એક વિષયને બીજા વિષય સાથે જોડવામાં આવે તેવી સંકલ્પના છે, જે પ્રથમ વિષયને ધ્યાનમાં લેતી વખતે બીજા વિષયને ધ્યાનમાં લેવા માટે ઉપયોગી બનાવે છે. સુસંગતતાને સંદર્ભે ઓઝોજી 2010 એ નીચેના લક્ષ્યોને સૂચિબદ્ધ કર્યા. વિવિધ અધ્યયનની જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રદાન કરવું. વિદ્યાર્થીઓને શાળા સમુદાયના સક્રિય સભ્ય બનાવવા માટે અને પછી તેમને સામાજિક યોગ્યતા પ્રાપ્ત કરાવવી. એક સહાયક શાળા સમુદાય બનાવવું જે શિક્ષણ અને ભાગીદારીમાં અવરોધોને ઓળખવા અને ઘટાડવામાં સક્ષમ બને. વધુ સારી રીતે વિદ્યાર્થીઓને ખૂબ શિક્ષિત કરવા. સફળ શિક્ષણ અને સામાજિક અનુભવની ખાતરી કરાવવી. અત્યાર સુધી બહિષ્કૃત કરવામાં આવેલા અને એકાંતમાં રહેલા બાળકોને સશક્તિકરણ આપવું. વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ ક્ષમતાઓ માટે મુખ્ય પ્રવાહના શિક્ષણમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવવા. વિવિધ જરૂરિયાતોને પ્રતિસાદ આપી શકે તેવી સમાવેશી શાળાઓનું નિર્માણ કરવું. વર્ગખંડમાં વિવિધ શિક્ષણની જરૂરિયાતો માટે કલ્પનાશીલ રૂપે હાજરી આપવા માટે વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં સુધારા સુનિશ્ચિત કરવા. વિવિધતાને સમજવા માટે ન્યૂનતમ નમૂનારૂપ એકમનો વિકાસ કરવો. શિક્ષકોએ જાણવું જોઈએ કે બાળકો તેમના માતા પિતા અને શિક્ષકો બંનેનું અનુકરણ કરીને નોંધપાત્ર શીખે છે. શિક્ષકોએ તેના વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતો જાણવી જોઈએ, જેવી કે તેની પોશાક પહેરવાની રીત, તે શું ખાય છે, શું પીવે છે, તેની અનૌપચારિક ચર્ચાઓ અને તે સમાજ અને વિદ્યાર્થી સાથેના અન્ય લોકો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, તેના શારીરિક, ભાવનાત્મક, નૈતિક
માનસિક અને આર્થિક વિકાસ પર સકારાત્મક અથવા નકારાત્મક અસર પડે છે. વિદ્યાર્થીઓ જ્ઞાતથી અજ્ઞાત તરફ, સરળથી જટિલ તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, સામાન્યથી વિશિષ્ટ તરફ અને પ્રાયોગિકથી સૈદ્ધાંતિક તરફ શીખે છે. સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓના કુલ શૈક્ષણિક વિકાસ માટે તેની સુસંગતતાને કારણે સમાવેશી શિક્ષણના વિકાસ તરફ એક નવું વલણ છે. વિકલાંગ વિદ્યાર્થીઓ સમાવેશી શિક્ષણનું લક્ષ્ય છે. નમસ્કાર, મારું નામ બાકીમિલન છે. હવે આપણે 1.4 મુદ્દામાં બાકી રહેલા બીજા 3 સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે સહભાગિતાનો સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. બાળકોના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના સંયુક્ત રાષ્ટ્ર સંમેલને વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના મૂળભૂત માનવાધિકારને માન્યતા આપે છે, જેમાં તેમની વય, લિંગ, જાતિ, ગરીબી અથવા ક્ષતિને ધ્યાનમાં લીધા વગર તેમના આરોગ્યની સંભાળ, શિક્ષણ, સામાજિક સુરક્ષા અને સમુદાયની સહભાગિતાના અધિકારોનો સમાવેશ થાય છે. દુર્ભાગ્યવશ વિકલાંગતા ધરાવતા ઘણા વિદ્યાર્થીઓ ભેદભાવ, અપ્રાપ્યતા અથવા જોગવાઈના અભાવના કારણે રોજગાર, આરોગ્ય, સંભાળ અને અન્ય સેવાઓથી બહિષ્કૃત રાખવામાં આવ્યા છે. આ તમામ મૂળભૂત માનવાધિકારને ધ્યાનમાં રાખીને સમાવેશક અને સહભાગિતાના સિદ્ધાંત છે. સંપૂર્ણ અને અસરકારક સમાવેશન અને સહભાગિતાનો અર્થ એ છે કે સમાજના વિકલાંગ બાળકો સહિતના તમામ વ્યક્તિઓને જીવનના તમામ પાસાઓમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા સક્ષમ બનાવવા માટે સંગઠિત છે. સરળ શબ્દોમાં કહીએ તો સમાવેશન એટલે અવરોધોને દૂર કરવા. સમાવેશન વિકલાંગ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં અન્ય બાળકોની જેમ સમાન રીતે ભાગ લેવા અને સમાન મૂલ્યવાન સભ્યો તરીકે સ્વીકારે છે. સમાવેશન એ વિકલાંગતા ધરાવતા બાળકોની સહભાગિતાને સમર્થન આપે છે. સહભાગિતામાં વિકલાંગ વ્યક્તિ કે બાળકને કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમને અપૂર્ણ ભાગીદાર, તેમના અભિપ્રાયને વાચા આપીને તક, તેમના અભિપ્રાયને સાંભળવાની તક અને ભાગીદારી મર્યાદિત હોય ત્યારે તેમના અધિકારની હિમાયત કરવાની સંભાવના સમાવિષ્ટ છે. સમાવેશક શિક્ષણમાં સહભાગિતાને કારણે તથા કેટલાક ફાયદાઓ જોઈએ તો વિકલાંગ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના અધિકારોને પ્રાપ્ત કરવાની, તેમની ક્ષમતાને પૂર્ણ કરવાની, તેમના આત્મવિશ્વાસ, સ્વ ઓળખ અને સંબંધોને સુધારવાની તક પ્રાપ્ત થાય છે. સમાવેશી સમાજો બધાની સુધારણા માટે આદર, વિશ્વાસ, સહકાર અને પ્રોત્સાહન આપે છે. બાળકો અને તેમના પરિવારો સક્રિય નિર્ણય લેનાર બને છે, તેમજ તેમની જરૂરિયાતો અને ચિંતાઓ વધુ અસરકારક અને સ્પષ્ટ બને છે, જે વધુ અસરકારક ઉકેલો માટે તક આપે છે. બાળકો એકબીજા પાસેથી શીખે છે. મુખ્ય પ્રવાહની પ્રવૃત્તિઓમાં વિકલાંગ બાળકોને સામેલ કરીને તેઓને અન્યના અનુભવોથી શીખવાની તક મળે છે. હવે આપણે સશક્તિકરણના સિદ્ધાંત વિશે વાત કરીએ. સશક્તિકરણ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિઓ અને જૂથો સામર્થ્ય પ્રાપ્ત કરે છે, સંસાધનોની સુગમતા પ્રાપ્ત કરે છે અને તેમના પોતાના જીવન પર નિયંત્રણ કરી શકે છે. આમ કરવાથી તેઓ તેમની ઉચ્ચતમ વ્યક્તિગત અને સામૂહિક આકાંક્ષાઓને લક્ષ્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સામાજિક વૈજ્ઞાનિક સ્ત્રી પુરુષો અમુક વંશીય વસ્તી સમૂહ વિકલાંગ વ્યક્તિઓને સહિનતા અને વ્યક્તિઓને ચોક્કસ છૂટમાં શક્તિશીલતા લાગણીઓ પ્રતિકાર કરવાના સાધન તરીકે સશક્તિકરણના સિદ્ધાંતને જુએ છે. સશક્તિકરણ એ પસંદગીનો પ્રભાવ અને નિયંત્રણનું એક સ્તર છે, જે માનસિક સ્વાસ્થ્યની સેવાઓનો ઉપયોગ કરીને તેમના જીવનની ઘટનાઓનો ઉપયોગ કરે છે. હવે આપણે સશક્તિકરણ નીચેના દ્વારા વિકસાવી શકાય તે જોઈએ. આદરને પાત્ર હોવા,
એક સંબંધ સ્થાપો કે જ્યાં વ્યક્તિ તેમની લાગણીઓ અને તેઓ શું ઈચ્છે છે તે અંગે સ્વતંત્ર રીતે ચર્ચા કરવાની તક આપવામાં આવે. શક્તિ અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, નિર્ણય લેવામાં સહાયક અને પ્રોત્સાહક બને. કોઈ વ્યક્તિ પોતાના જીવન વિશે નિર્ણયો લેતા હોય તો તે માટે આદર આપવો. જાતિ, લિંગ, દરજ્જો અને વિકલાંગતાને ધ્યાનમાં લીધા વિના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તેની ખાતરી કરવા માટે વિશ્વના તમામ બાળકોને વિવિધ કાયદા દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. આ વિશ્વભરના મોટાભાગના દેશો શિક્ષણને મૂળભૂત માનવ અધિકાર તરીકે ગણે છે. તેથી બાળકો તેમની અસમર્થતાને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. વિકલાંગ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણના તેમના મૂળભૂત અધિકારની સાથે ભેદભાવ કરવો ન જોઈએ. શિક્ષણને ઘણીવાર સફળતાની ચાવી તેમજ સમાજ માટે સશક્તિકરણના સાધન તરીકે ગણવામાં આવે છે. તેમજ શિક્ષણની સમાન સુગમતાને સુનિશ્ચિત કરવા માટે તે બધા બાળકો માટે સુલભ હોવું જોઈએ. પરિણામે ટકાઉ સમુદાયનો વિકાસ થાય છે. જોકે આ દુઃખદ વાસ્તવિકતા છે કે મોટાભાગના બાળકો કે જેમણે શિક્ષણની સુગમતા નકારી છે તે વિકલાંગતા ધરાવતા બાળકો છે. આ વિકલાંગતાઓને શારીરિક, માનસિક, જ્ઞાનાત્મક, બૌદ્ધિક, વિકાસલક્ષી વિકૃતિઓ સાથે સંવેદના સંબંધી ખામીઓ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. સમાવેશક શિક્ષણમાં વિકલાંગ વિદ્યાર્થીઓને સશક્તિકરણ માટે શિક્ષકે નીચેના મુદ્દા અપનાવવા જોઈએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પસંદગીઓ માટે ઘણા વિકલ્પો આપવા જોઈએ અને તેમાંથી તેમને પસંદગી કરવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના એક ભાગ તરીકે સાંભળો, જેથી તેમને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે. વિદ્યાર્થીઓને જૂથની સાથે સ્વતંત્ર રીતે પણ કાર્ય કરવા આપો, ભલે તેઓ તેમાં ભૂલ કરે, જેથી વિદ્યાર્થીઓ કાર્ય કરવાની કુશળતાની સાથે તેમાં રહેલા જોખમોને અનુભવ કરે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાની ક્ષમતા પ્રાપ્ત કરે. દરેક વિદ્યાર્થીને સપના જોવા માટે ક્ષમતા અને તક આપો, જેથી પોતાના મનપસંદ કાર્ય કારકિર્દી માટે યોગ્ય આયોજન કરી શકે. વિકલાંગ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંતુલન મજબૂતાઈ માટે હળવી કરી શકે તેવી કસરતો, યોગાસનો અને પ્રાણાયામ કરાવો. સકારાત્મક અને ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રેરક બનશે, જેથી શિક્ષકોએ પોતાના વર્ગખંડના 3 વિદ્યાર્થીઓને સકારાત્મક વાતાવરણ આપવું જોઈએ. તેમની સાથે શિક્ષકો અને વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સકારાત્મક વ્યવહાર કરવો જોઈએ. ત્યારબાદ હવે આપણે સમાજ શિક્ષણના અન્ય સિદ્ધાંતો વિશે વાત કરીએ. તો તેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓની વિવિધતા અને ઓળખનો સ્વીકાર કરો. સમાવેશનનો અર્થ કોઈ પણ સમૂહના વિદ્યાર્થીઓની વિવિધતા સ્વરૂપને સમજાવ્યા વિના તેમને સમસ્યાજનક સમજવા નહીં, પરંતુ પોતે એક સમૃદ્ધ શૈક્ષણિક સંસાધન છે તેમ સમજવું. ત્યારબાદ સુગમ અને ઉપયોગ યોગ્ય સંસાધન અને પર્યાવરણ પ્રદાન કરો. બધી શિક્ષણ સામગ્રી, અધ્યયનની પ્રવૃત્તિઓ અને અધ્યયનના સ્થાનો બધા વિદ્યાર્થીઓ દ્વારા સુગમ અને ઉપયોગી હોવા જોઈએ, જેથી કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. અધ્યયનના અનુભવોની રચના લવચીક બનાવો. સમાવેશી શિક્ષણના વિદ્યાર્થીઓને સમક્ષ કરવા માટે બહુવિધ અને લવચીક રીતે જ્ઞાન મેળવવા અને નિપુણતા વિકસાવવા માટે રચાયેલ અભ્યાસક્રમ પર આધારિત છે, જેથી શાળાએ પોતાના વિદ્યાર્થીઓ માટે અધ્યયનના અનુભવો આપવા તેમને લવચીકતા જાળવી જરૂરી છે. અભ્યાસક્રમમાં વિવિધતાને ધ્યાનમાં લો. અધ્યયન અને અધ્યાપનના સંસાધનો અને પ્રવૃત્તિઓ વિશાળ સમુદાયની વિવિધતાને પ્રતિબિંબિત કરવી જોઈએ, જેથી સમાવેશી શિક્ષણનો અભ્યાસક્રમ બનાવતી વખતે વિદ્યાર્થીઓની વિવિધતાને ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ જ્ઞાન અને કૌશલ્યને મજબૂત બનાવવા માળખાની રચના કરો. અધ્યયન અને અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સંસાધનો વિદ્યાર્થીઓને આવશ્યક જરૂરિયાતો આવડતોનો વિકાસ કરવો જોઈએ, જેથી જ્ઞાન અને અધ્યાપન પ્રવૃત્તિઓ સંશોધન માળખાની રચના યોગ્ય રીતે થવી જોઈએ.
અધ્યતાઓનો સમુદાય બનાવો. શાળા અને વર્ગખંડના બધા વિદ્યાર્થીઓનું શાળાના તમામ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરી જીવન અધ્યયનના સમુદાયની રચના કરવી જોઈએ. કારણ કે જ્યારે વર્ગખંડના પ્રત્યેક વિદ્યાર્થીનું સ્વાગત અને સન્માન સ્વીકાર કરશે ત્યારે ખરા અર્થમાં સમાવેશી શિક્ષણ સફળ બનશે. અસરકારક રીતે પ્રતિસાદ આપો. અસરકારક પ્રતિસાદ એ વિદ્યાર્થીઓના કાર્ય પર રચનાત્મક, વ્યક્તિગત, ચોક્કસ, સચોટ અને માપદંડ સંદર્ભિત ટિપ્પણી પ્રદાન કરે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અને મર્યાદાને ઓળખી શકે છે તથા તેઓને યોગ્ય પ્રોત્સાહન પણ મળે છે. અંતમાં મહાવરાનું ચિંતન અને મૂલ્યાંકન કરો. ચિંતનાત્મક મહાવરો કે શિક્ષકને તે ઓળખવા મદદ કરે છે કે જ્યાં કેટલા વિદ્યાર્થીઓ વંચિત રાખવા અથવા વિસ્તૃત રાખવાની સંભાવનાઓને સમજવા તેમજ તે માટે યોગ્ય વ્યૂહરચના અમલમાં મૂકવામાં ઉપયોગી બને છે. અંતમાં હવે આપણે આ એકમ અંતર્ગત ઉપસાહ જોઈએ તો સુગમતા, સમાનતા અને ક્ષમતા, સહભાગીતા, સશક્તિકરણ અને સુસંગતતા એ સમાવેશી શિક્ષણ માટેની શરતો છે જે પરસ્પર આધારિત છે. સમાવેશન એ શિક્ષણને સમાન, સમતા અને સુગમતા પ્રદાન કરવા માટેનું એક સાધન છે. બધા માટે શિક્ષણની ઘોષણા જે દરેક બાળકના શિક્ષણના અધિકારને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે તે ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે શિક્ષણમાં સમાનતા, ક્ષમતા અને સુલભતા હોય. શિક્ષણ પ્રણાલીમાં સમાવિષ્ટ સુવિધાઓ, શરતો તેમજ સમાવેશી શિક્ષણ માટે એક માળખું ગોઠવવું આવશ્યક છે. થેન્ક યુ.